गुड मॉर्निंग बाळको, आ तमारी धोरण ત્રીજાની ગણિત ગમત આઈડિયા નોટબુક છે। અહીં આપણે બીજા ચેપ્ટરમાં આગળ જોઈશું। જો 33 નંબરની એક્સરસાઇઝ છે, નીચે કેટલીક વસ્તુઓની સંખ્યા આપેલી છે, હવે તે વસ્તુઓને સમાવવા 100 100ના, 10 10ના અને 1 1ના કેટલા પડીકા બનશે તે કોષ્ટકમાં લખો। નોંધ, 1 1ના પડીકાને આપણે છૂટક સંખ્યા કહીશું। હવે જો અહીં આપણે સંખ્યા 100ના પેકેટ કેટલા કરવા પડશે, 10ના કેટલા પેકેટ કરવા પડશે અને છૂટક વસ્તુ કેટલી એ આપણે અહીં બતાવવાની છે। તો આપણે અહીં સંખ્યા કેટલી આપેલી છે, જુઓ 214 બરાબર। તો આપણે 100 100ના કેટલા પેકેટ કરવા પડે, જુઓ 100 100 200, અહીં 200 આપ્યા છે ને, એટલે 100ના કેટલા પેકેટ આપણે બનાવવા પડે, તો કે 200, એટલે 101 અને 102 બે વાર થયા એટલે 200, એટલે 2 પેકેટ થયા। 10ના પેકેટ 214, 14 થયા આપણે, 14માંથી 10ના કેટલા પેકેટ થાય, 1 પેકેટ થાય ને, 14 છે એટલે 10નું 1 પેકેટ થાય, તો અહીં આપણે 1 લખીશું। અને છૂટક વસ્તુ, તો કે 1 1ના પડીકા, તો 4 લીધા એકમમાં 4 બરાબર, તો એના કેટલા આપણે પડીકા કરશું 1 1ના, તો કે 4। છૂટક વસ્તુ કેટલી આવશે, 4। હવે અહીં નીચે જુઓ, 400 ને 8 બરાબર, 400 એકમ દશક અને 100, 400 400 ગયેલા એટલે 100ના કેટલા પેકેટ થયા, 4। 100 200 300 અને 400, તો 100ના કેટલા પેકેટ થયા, 100 100ના એવા 4 પેકેટ થયા એટલે 400 થયા। 10ના પેકેટ એકમ અને દશક, દશકમાં 0 છે એટલે કોઈ ન આવે એટલે 0 8। છૂટક સંખ્યા કેટલી થઈ, તો કે 8। હવે અહીં જુઓ, 570, તો આપણે બોલ્યા 570 એટલે 500, તો 100 100ના કેટલા થયા, 5 થયા ને, 100 200 300 400 અને 500, તો 100ના 5 પેકેટ થયા। હવે 70 70, 10 10ના કેટલા થયા, એકમ ને દશક, દશક એટલે 7, અહીં 70 છે તો એવા 10 10ના આપણે 7 કરીશું, તો 70 થાય ને, એટલે 10ના કેટલા પેકેટ કરવા જોશે, તો કે 7, 10ના 7 પેકેટ કરીશું એટલે 70 થશે। પછી છૂટક વસ્તુમાં, તો કે કાંઈ નથી, 0, તો આપણે પણ જવાબમાં શું લખીશું, 0। હવે 319, 300 3, તો કે 100 200 300 300 કેટલી વાર આવશે 100ના પેકેટ, તો કે 3। 19 એટલે 10ના કેટલા પેકેટ થયા, 1, અને છૂટક કેટલા થયા, 19 એકમ 9 થયા ને, 9। તો આ રીતે બાકીના તમારે અહીં સંખ્યા જોઈ અને લખવાનું છે। હવે નીચે જુઓ, 34 નંબરમાં, જો કોઈ દુકાનદાર માત્ર 100 રૂપિયાની, 10 રૂપિયાની નોટો અને 1 રૂપિયાનો સિક્કો જ લેતા હોય અને તમે નીચે આપેલી કિંમતની વસ્તુ ખરીદો, તો તમારે તેને કઈ નોટો સિક્કા કેટલી સંખ્યામાં આપવા પડે તે લખો। કિંમત રૂપિયામાં, રૂપિયા 100ની નોટ, રૂપિયા 10ની નોટ અને રૂપિયા 1ના સિક્કા। અહીં કિંમત રૂપિયામાં કેટલી આપી છે, 353, તો 300, તો 100ની કેટલી થઈ, 3 થઈ ને, 303, એટલે 100 200 ને 3, એટલે 300ની નોટ કેટલી થઈ, તો કે 3 આપવી પડશે, 53 બરાબર, એકમ 10 50, 5 છે તો 10ની નોટ કેટલી આપીએ, તો 50 થાય, 5 10 20 30 40 અને 50, અને અહીં 3 એક છૂટા થયા ને, એટલે 1 1ના કેટલા સિક્કા દેશું, 3, એટલે થઈ ગયા 353। હવે જુઓ, 500 ને 5, 500 એટલે 500ની કેટલી નોટ જોઈ, 500 200 300 400 અને 500 બરાબર, 10ની નોટ, તો કંઈ 0 5, એટલે એકમને 10, દશકમાં 0 છે, તો 10ની નોટ કેટલી થઈ, 0 5, 1 1ના કેટલા સિક્કા આપવા પડશે, 5, તો 500 ને 5 થઈ ગયા આપણે, 100ની 5, 10ની 1 1ની આપવી પડે ને, છૂટો રૂપિયા 1 1ના 5 આપવા પડશે। હવે 500 ને 50, 500 એટલે 500ની નોટ કેટલી થઈ, 550, 5 થઈ ને, 100 200 300 400 અને 500, એટલે કે 5। હવે 50, તો 10ની નોટ કેટલી થઈ, તો કે 10 20 30 40 અને 50, એટલે કે 5 થઈ ને, એકમ 10, દશકની કેટલી થઈ, તો કે 5 થઈ, અને 0, છૂટા સિક્કા આપણે કાંઈ દેવા પડશે નહીં, કારણ કે 500 ની 100 100ની 5 નોટો અને 10 10ની 5 નોટો આપશું, એટલે 550 થઈ ગયા, છૂટા સિક્કા કંઈ દેવાના નહીં થાય, બરાબર ને। હવે 0 ને 55, તો અહીં 100ની નોટ તો 1 1 ના આવે, કારણ કે 55 100થી ઓછા છે બરાબર, હવે 10ની નોટ કેટલી દેવી પડશે, 55, તો કે
दस वीस तीस चालीस ने पचास, पाँच नोट आप पचास थी गया ने, अने रुपयाना सिक्का के देवा पड़े पाँच तो पंचावन थी गया ने। आ रीते नीचे तमारे करवानू छे। हवे अहीं पाछळ जुओ बाळको, अहीं आपने पैंतीस नंबर में शूँ कीधुं छे, आ केटला छे जुओ हवे तमे आमां। आ आपने केटली एना केटलानी नोट देखाय छे, पांच रुपयानी, आ सौ रुपयानी, दस रुपयानी नोट, दस रुपयानी नोट, आ पांच सौ रुपयानी नोट, अने आ पचास रुपयानी नोट छे, बराबर। हवे आ केटला थाय आपणे गणवाना छे, तो जुओ पहेला तो पांच सौ छे, पांच सौ पछी सौ एटले केटला थाय, पांच सौ ने छसो, बराबर। पहेला आपणे मोटी नोट गणी लीधी ने, पांच सौ ने छसो, હવે છસો, છસો રૂપિયામાં આપણે પચાસ નાખીએ તો કેટલા થાય, છસો ને પચાસ, અને પચાસમાં દસ દસની બે નોટ દાખલ કરી છે, એટલે પચાસ પછી સાઠ અને સિત્તેર, એટલે કે છસો ને સિત્તેર રૂપિયા। હવે સિત્તેર રૂપિયામાં કેટલી નોટ નાખવાની છે, પાંચની એક, એટલે છસો ને પંચોતેર, પાંચસો ને એક છસો, છસો પચાસ, પચાસમાં વીસ નાખા દસ દસના, એટલે એ છસો ને સિત્તેર, છસો સિત્તેરમાં પાંચ નાખ, એટલે છસો પંચોતેર રૂપિયા અહીં આપણો જવાબ આવશે। હવે અહીં જુઓ, આપણે આ બંડલ આપ્યા છે ને, આપણે દસ દસના સમજવાના, દસ વીસ ત્રીસ અને ચાલીસ, ચાલીસમાં આ બે છૂટા નાખે તો કેટલા થાય સળીઓ, બેતાલીસ, દસ દસના બંડલની સળી છે દસ વીસ ત્રીસ ચાલીસ, ચાલીસમાં બે નાખીએ એટલે બેતાલીસ। હવે અહીં આ બ્લોક બતાવેલા છે ને, એ જુઓ આમ કેટલા છે, આમ દસ દસ છે, આમ અને આમ એટલે કેટલા થયા સો, પછી આ પણ કેટલા થયા સો, આમ દસ છે આમ દસ છે, એટલે દસ દસ સો, સો ને સો બસો, બસો ને એક, આ દસની એક આપણી લાઈન બતાવેલી છે ને, બસો ને દસ, બસો ને દસમાં પાછા બે છૂટા આપ્યા છે, એટલે કેટલા બ્લોક થયા, બસો ને બાર, સો ને સો બસો, બસો ને દસ, દસમાં બે નાખે એટલે બસો બાર બ્લોક। હવે અહીં જુઓ છત્રીસ નંબરમાં, જો ત્રિકોણ સો દર્શાવે, ચોરસ દસ દર્શાવે અને ગોળ એક દર્શાવે તો નીચેની સંખ્યા લખો, બરાબર। હવે આ ત્રિકોણ કેટલા છે જુઓ, એક બે ત્રણ અને ચાર, ચાર ત્રિકોણ છે, એક બે ને ત્રણ, ત્રણ ચોરસ છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ શું છે ગોળ, બરાબર ને। તો આપણો જવાબ શું થયો, ચારસો ને પાંત્રીસ, બરાબર ને। જો આ દસ દસના થયા, જો ચારસો, ચારસોમાં દસ વીસ ને ત્રીસ નાખીશું આપણે, બરાબર ને, એટલે કેટલા થશે ચારસો ને ત્રીસ, ચારસો ને ત્રીસમાં આપણે પાંચ નાખીએ એટલે ચારસો ને પાંત્રીસ, તો આપણો જવાબ શું થાય, ચારસો પાંત્રીસ। હવે નીચે જો ત્રિકોણ કેટલા છે, બે, પછી એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ કેટલા, આ ચોરસ કેટલા છે પાંચ, અને ગોળ કેટલા છે એક અને બે, તો આ બસો થયા સોના બતાવે છે, એટલે આ બસો, આ દસ દસના બતાવે એટલે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ, પચાસ ને આ બે, એક અને બે, તો બસો ને કેટલા થાય બાવન, હં બરાબર। હવે અહીં જુઓ આ ત્રિકોણ કેટલા છે, તો કે એક, ચોરસ કેટલા છે બે, હવે આ ગોળ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો આ સો થયો એક જ ત્રિકોણ છે, એટલે સો, સોમાં દસ ને દસ વીસ એટલે એકસો ને વીસ, એકસો વીસમાં આ છ નાખ્યા એટલે કેટલા થયા એકસો ને છવ્વીસ, તો આ નીચેના બે તમારે એ રીતે કરવાના છે। હવે અહીં જુઓ સાડત્રીસમાં, જો ત્રિકોણ સો દર્શાવે, ચોરસ દસ દર્શાવે અને ગોળ એક દર્શાવે તો નીચેની સંખ્યાઓને આ સંજ્ઞાઓમાં દર્શાવો। હવે આપણે સાઇન કરવાની છે, અહીંયા કેમ બતાવેલી છે, બરાબર, તો બસો ને સત્તર, તો ત્રિકોણ કેટલા બતાવે સોના, તો બસો એટલે કે બે ત્રિકોણ કરીશું એટલે બસો થશે ને સો સોના, તો આપણે બે ત્રિકોણ અહીંયા કર્યા, એક આ બે ત્રિકોણ, બરાબર। હવે શું કીધું કે દસ, આ ચોરસ દસ દર્શાવે છે, બસો ને સત્તર, સત્તર થયા તો આપણે દસના કેટલા ચોરસ બનાવવા પડે, તો કે એક, એક ચોરસ કર્યું અને સાત, આવા આવા આપણે ગોળ એક એકના કેટલા કરવા પડશે સાત, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત। હવે બીજું જુઓ, ત્રણસો વીસ, ત્રણસો એટલે સો, સો કેટલી વાર થયા ત્રણ વાર થયા, તો આપણે ત્રિકોણ કેટલી વાર બનાવીશું, એક સો બસો અને ત્રણસો, ત્રણસો થયા,
પછી વીસ તો દસ દસના કેટલા ખાના, તો દસ ને દસ વીસ, તો ચોરસ કેટલા બનાવીશું આપણે, બે ચોરસ કરીશું એટલે થઈ જશે તો સો બસો ત્રણસો, દસ ને દસ વીસ એટલે ત્રણસો ને વીસ થઈ ગયા ને. તો એ રીતે તમારે નીચેના અહીં બનાવવાના છે. હવે જુઓ આડત્રીસમાં શું છે, હું ચાલીસ અને પચાસની વચ્ચે આવું છું અને મને લખવામાં ત્રણ આવે છે, બોલો હું કોણ છું. ચાલીસ અને પચાસની વચ્ચે પિસ્તાલીસ આવે, બરાબર ચોત્રીસ આવે, પણ ત્રણ એમ કે છે લખવામાં, મને લખવામાં ત્રણ આવે છે. તેત્રીસ એ ચોત્રીસ છે એ ચાલીસની પચાસની વચ્ચે આવે, ના આવે. તેત્રીસ છે એ ચાલીસને પચાસની વચ્ચે આવે, ના આવે. તેતાલીસ છે અને પિસ્તાલીસ એ બંને ચાલીસ અને પચાસની વચ્ચે આવે, એમ કે છે મને લખવામાં ત્રણ આવે, તો પિસ્તાલીસમાં ત્રણ નથી આવતા, તેતાલીસમાં ત્રણ આવે છે. હા, તો આપણો જવાબ શું થશે, ડી, તેતાલીસ ચાલીસ અને પચાસની વચ્ચે આવે છે, આવે છે અને તેમાં લખવામાં ત્રણ આવે છે. હવે ઓગણચાલીસમાં જુઓ, મને લખવામાં નવ આવે છે અને હું નવની સૌથી નજીકની છું, બોલો હું કોણ છું. લખવામાં નવ આવે છે, જો આ નવ, આ નેવ્યાસી, અઠ્ઠાણું અને નવ્વાણું, બરાબર નેવુંની સાવ નજીક કયું છે, એ લખવામાં નવ આવે, સાવ બાજુનું આપણું, બરાબર. તો કયું આવે છે, જુઓ નેવ્યાસી છે, નેવ્યાસી પછી એક નાખે એટલે નેવું થઈ જાય, તો સૌથી નજીકની કોણ છે, તો કે નેવ્યાસી છે એને, બરાબર એને લખવામાં નવે આવે છે નેવ્યાસીમાં. તો આપણો શું જવાબ થયો અહીં, બી, નેવ્યાસી છે એ નેવુંની નજીક આવે છે અને લખવામાં આ નવ આવે છે. ચાલીસ નંબરમાં જુઓ, દસની દસ નોટો ભેગી કરો તો ખાલી જગ્યા બને, દસ દસની આપણે દસ નોટો કરીએ તો કેટલી થાય, દસ દસ સો, સો બને ને એટલે, બરાબર સો. તો અહીં આપણો જવાબ શું આવશે, બી, દસ દસની દસ નોટો કરીએ, દસ દસ સો. સદી વત્તા અડધી સદી, બરાબર સદી એટલે કેટલી થાય, સો, સો હોય એમાં અડધી સદી એટલે કે પચાસ, તો કેટલા થયા, એકસો ને પચાસ. તો અહીં એકસો પચાસ બીમાં આપેલા છે, તો જવાબ શું થશે, બી. હવે બેતાલીસ જુઓ, ખાલી જગ્યા પછી ક્રિકેટર છગો મારે તો તેના બરાબર સો રન થાય, બરાબર કેટલા રન હોય, તો એમાંય છ મારે તો એને સો રન થાય. જુઓ ચોરાણું છન્નું ત્રાણું અને નવ્વાણું છે, બરાબર ને, તો ચોરાણું છે, ચોરાણુંમાં આપણે છ નાખીશું તો સો થાય, હં તો પહેલો જ જવાબ થશે આપણો, એ ચોરાણું પછી ક્રિકેટર છે, ચોરાણું રન થયા હોય અને છ એટલે કે છગો મારે એટલે ચોરાણું વત્તા છ એટલે કેટલા થઈ ગયા, સો રન થઈ ગયા. તો આપણે બેતાલીસમાં આપણો જવાબ શું આવશે, એ. હવે તેતાલીસમાં જુઓ, દસથી શરૂ કરીને દસ દસના કૂદકા મારો તો મારા સુધી પહોંચવા સાત કૂદકા મારવા પડે, દસ દસના કૂદકા મારીએ ને તો સાત કૂદકા એમ કેમ મારવા પડે, આપણે કાઉન્ટ કરો, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર ને એંસી, તો એંસી આવીએ ને તો આપણે કેટલા કૂદકા થાય, દસથી આપણે સ્ટાર્ટ કરીએ તો એંસી કૂદકા થાય ને, તો અહીં આપણો જવાબ શું આવશે, સી.